હવે આપણે આમલી તથા મરચાના ભૂસાને 30 મિનિટ માટે પલાળી દેશું। હવે તમે જોઈ શકો છો કે 30 મિનિટ બાદ આપણે મરચું તથા આમલીને પલાળ્યું હતું તે રેડી છે। હવે આપણે એક કડાઈમાં 200 ગ્રામ જેટલું તેલ મૂકીશું। ત્યારબાદ તેમાં આપણે મરચાનું જે ભૂસું રેડી કર્યું હતું તે નાખીશું। ત્યારબાદ તેમાં આમલીની ચટણી રેડી કરી હતી તે નાખીશું। હવે આપણે બાફેલા બટેટાના આવા નાના નાના પીસીસ કરી લેશું। ત્યારબાદ તેમાં બનાવેલું ગ્રેવી રેડી કરીને આપણે આમાં એડ કરી દેશું। હવે તેને સરખું આપણે મિક્સ કરી લેશું। હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું। ત્યારબાદ તેમાં સીંગ નાખીશું। ત્યારબાદ કોથમીર દ્વારા આપણે ગાર્નિશ કરી લઈશું। જુઓ, આપણા ધોરાજીના સ્પેશિયલ ભૂંગળા બટેટા રેડી છે। હવે આપણે આને ભૂંગળા સાથે સર્વ કરીશું।